પ્રકરણ 16 લગ્નના બીભત્સ ગીતો બંધ કરાવ્યા. ગઢડામાં મહારાજને કાને લગ્નમાં ગવાતા બીભત્સ ગીતો સાંભળવામાં આવ્યા. આથી મહારાજ ગઢડાથી નીકળી એક સેવકને લઈને સુખપુર આવ્યા. અહીં પણ મહારાજના કાને લગ્નના ગીતો સાંભળવામાં આવ્યા. સ્ત્રીઓ ગીતો ગાતી હતી. આ ગીતો બીભત્સ હતા. તેમાં ગાઢ ગલીચ અને અપશબ્દો વપરાતા. મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ તરત ત્યાંથી ઉઠીને નીકળ્યા. હરિભક્તોને મહારાજની ઉદાસીનું કારણ સમજાઈ ગયું. પ્રેમથી જોડાયેલા હરિભક્તોને મહારાજના વિશુદ્ધ વર્તન માટેનો આગ્રહ સમજાઈ ગયો. તેઓ તરત મહારાજની પાછળ ગયા. મહારાજને પગે લાગી તેઓએ માફી માગી અને બીભત્સ ગીતો ન ગાવાનું વચન આપ્યું. તેમણે સ્ત્રીઓને કહેવરાવી બીભત્સ ગીતો ગાવાનું બંધ કરાવ્યું. મહારાજે આજે સત્સંગીઓમાં નવો સુધારો દાખલ કર્યો. આજ ગામમાંથી મહારાજે આષાઢી સંવત 1873ના મહાસુદ પૂનમે ગામોગામ પ્રત્યે પોતાના આશ્રિતો ઉપર પત્ર ફેરવ્યો. આ પત્ર દ્વારા તેમણે લગ્નના બીભત્સ ગીતો ગાવાની મનાઈ ફરમાવી. તેને બદલે લગ્ન પ્રસંગે રાધા અને રૂકમણી વિવાહના ધોળ પદો ગાવાની આજ્ઞા કરી. એટલું જ નહીં પણ લગ્ન પ્રસંગોમાં પણ વાતાવરણ ભક્તિમય રહે તે હેતુથી મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરેને રાધા વિવાહ અને રૂકમણી વિવાહના પદો રચવાની આજ્ઞા કરી. બાળકને રાજી કર્યો. ગઢડામાં સભા ભરીને મહારાજ બેઠા હતા. કથા શરૂ થવાની તૈયારીમાં હતી. મહારાજ સિંહાસન પર બિરાજ્યા હતા. ત્યાં એક 7 વર્ષનો બાળક મહારાજને પગે લાગવા જતો હતો. તેવામાં દૂર હરિભક્તોની બેઠક પાછળથી એક કાળોતરો નાગ નીકળ્યો. કોઈને આ વાતની જાણ નહીં. મહારાજે દૂરથી આ જોયું. તેઓ નાગ તરફ દોડ્યા. તેવામાં પેલો બાળક તેમની અડફેટમાં આવ્યો. બાળક પડી ગયો. મહારાજને આમ દોડતા જોઈને સૌ હરિભક્તોએ પાછળ નજર કરી. જોયું તો કાળો નાગ. ભગવજી તથા મૂળજી મહારાજની આગળ પહોંચી ગયા. નાગને પકડીને માટલામાં નાખી દૂર ફેંકવા ચાલી ગયા. મહારાજ પાછા આવીને સિંહાસને બિરાજ્યા. તેમને બાળક ભૂલાયો નહોતો. તેમણે યાદ કરીને બાળકને પોતાની પાસે બોલાવ્યો. પોતાના ખોળામાં થોડીવાર બેસાડ્યો, વાલ કર્યું, પછી 2 પાકી કેરીની પ્રસાદી આપી રાજી કર્યો. બાળક રાજી થઈ મહારાજને દંડવત પ્રણામ કરીને પાછો ગયો.